મિત્રો, આપણી સાથે અત્યારે જી ફિલ્મના પ્રોડ્યુસર મહેન્દ્ર સર છે. મહેન્દ્ર સર, જી ફિલ્મનો કન્સેપ્ટ જે આપો છે એ કંઈક ડિટેલમાં તમે વ્યુઅર્સને કહેશો કે ક્યાંથી તમને આવો વિચાર આવ્યો કે ભાઈ જી ફિલ્મ આપણે બનાવી છે, અને જે બે મહિનાથી આજે ગુજરાતના દરેક લોકો એવું વિચાર છે જી એટલે શું છે એક્ઝેક્ટલી, જી શું છે એ તો જી પિક્ચર જોવું પડશે. પહેલાં તો જી શું છે જી પિક્ચર જોવું પડશે. સ્ટોરીનો કોન્સેપ્ટ તો આપણે સૌ બધા જાણીએ જ છીએ કે ભાઈ કોઈ એવો દિવસ નથી કે ગુજરાતના કોઈ ન્યૂઝપેપરમાં દારૂના કિસ્સા ના આવતા હોય, જે અમે જે માર્ક કર્યું બરાબર. અને ગુજરાતમાં સરકાર પણ જાણે છે, પબ્લિક પણ જાણે છે કે ખુલ્લેઆમ દારૂ વેચાઈએ. આ બધું જોઈને અમે પછી એવું લાગ્યું કે ભાઈ આના આ બધી પિક્ચર બનાવવું જોઈએ અને થોડીક અવેરનેસ લાવવી જોઈએ. ગુજરાતની બહાર પણ છે. હાજી, જે રીતના આપણે અભિમન્યુ સિંહ છે, આપણે બહારથી પણ આપણે એક્ટર્સ લાવેલા. હાજી હાજી, આ એવું લાગે છે કે પહેલી વખત આવી ફિલ્મ ગુજરાતમાં પહેલી વખત આવી ફિલ્મ બની રહી છે, એક્શન સિક્વન્સ ઘણી બધી છે. એ એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારે? તો તમને પહેલેથી છેલ્લે સુધી તમે આની જોડે સંકળાયેલા છે, એ થોડું તમને ડિટેલમાં કહેશો. આમ અમને એક્સપિરિયન્સ સારો પણ રહ્યો અને ખરાબ પણ રહ્યો. અમારે એક લાસ્ટ ફાઇટની શું હતું સીન હતી, એમાં અમારા હીરો ચિરાગ જાનીને એક્સિડન્ટ થઈ ગયો અને અમારે 3 મહિના સુધી શૂટિંગ બંધ રાખવું પડ્યું. એ એક બેડ અનુભવ હતો. બીજું બધાએ સહકાર તો સારો આપેલો છે. બીજું કે જે જે લોકેશનો પર આપણે શૂટિંગ કરતા હતા, એ જે લોકેશનો પર પબ્લિકનો રિસ્પોન્સ, પછી સરકાર તરફથી આપણે કોઈ મદદ મળી કેવી રીતે? આ સરકાર તરફથી તો આપણે જ્યારે પણ માગેલું છે બરાબર એ મળેલું છે. થેન્ક યુ.